नमस्कार, हूँ छू एडवोकेट निशांत वाला अने अमारी आ चेनल लीगल हेल्प इन गुजराती में तमारु स्वागत छे। चेनल नुं जेम नाम छे ने लीगल हेल्प, एवी रीते अमारे तमारी लीगल हेल्प करवानी छे। तो आ वखते जे कॉन्स्टेबल छे, पीएसआई छे, पीआई छे, एवी केटली बधी एक्जाम आवे छे, पछी जुडिशियली प्रिपेरेशन करता होय, पोलीसनी तैयारी करता होय, एवी केटली बधी परीक्षाओनी अंदर कायदो छे એ ઘણીવાર પૂછાતો હોય છે। તો એક નવી શરૂઆત છે કે જેમની અંદર જે લોકો કાયદાને રિલેટેડ કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરે છે તેઓ માટે આ લેક્ચર છે એ ઉપયોગી થશે। તો આપણે શરૂઆત કરીએ તો ઇન્ડિયન પિનલ કોડ કે જે 1860માં બનેલો છે કે જેમને ભારતીય ફોજદારી અધિનિયમ 1860 તરીકે ઓળખવામાં આવે છે। હવે આ કાયદાને ભારતીય ફોજદારી અધિનિયમ તેમજ ભારતીય દંડ સંહિતા પણ ઓળખાય છે, તે એમને દંડ સંહિતા પણ કહેવામાં આવે છે। તો આપણે જોઈએ કે તેમનો ઇતિહાસ શું છે। તો આઈપીસીનો ઇતિહાસ, જ્યારે કોઈ પણ એક્ટ હોય, કોઈ પણ કાયદો હોય અથવા તો કોઈ પણ વિષય તમે ભણતા હોય ત્યારે મહત્ત્વની બાબત છે કે તેમનો ઇતિહાસ કેવો છે। અને બેઝિકલી જ્યારે કોઈ પેપર સહેલું કાઢવાની ગણતરી હોય અથવા તો બહુ હાર્ડ ક્વેશ્ચન હોય અને વચ્ચે એક નાનકડો સહેલો ક્વેશ્ચન મૂકી દેવા માંગતા હોય ત્યારે ઇતિહાસને રિલેટેડ એક ક્વેશ્ચન છે આવી શકે છે। ઘણી વખત પીએસઆઈની એક્ઝામમાં પણ આઈપીસીના ઇતિહાસમાંથી પ્રશ્ન નીકળેલા છે, એટલે આ ભાગ છે એમને સમજણપૂર્વક સમજીએ ને તો વધારે સારું રહે। તો શરૂઆત કરીએ આઈપીસીનો ઇતિહાસ। તો ભારતની અંદર ચાર્ટર એક્ટ 1833 આવેલો હતો, એવા ટોટલ 4 ચાર્ટર એક્ટ આવેલા હતા, એમાંથી આપણે 1833વાળા જે ચાર્ટર એક્ટ છે એમની અંદર લો કમિશન ઓફ ઇન્ડિયા, મતલબ કે જે 1833ની અંદર જે ચાર્ટર એક્ટ આવ્યો હતો એમને અંતર્ગત એક એવી વિચારણા કરવામાં આવી કે એક ભલામણ કરવામાં આવી કે ભારતની અંદર એક પ્રોપર જે કાયદાનું જે છે એક પંચની સ્થાપના થાય। તો લો કમિશન ઓફ ઇન્ડિયા 1834ના રોજ એમની સ્થાપના કરવામાં આવી। હવે આ કાયદા પંચનો અધ્યક્ષ તરીકે લોર્ડ મેકોલોને ચૂંટવામાં આવ્યા। હવે લોર્ડ મેકોલોએ વિચાર કર્યો કે ભારતની અંદર જે ભારતીયો છે, જે કોઈ પણ અત્યાર સુધીની પરિસ્થિતિઓ છે, તો ત્યારે 1834-35ની અંદર એવી પરિસ્થિતિ નહોતી કે પર્ટિક્યુલર આ ગુના માટે આ જ સજા થવી જોઈએ। ત્યારે જુદા જુદા જે સ્ટેટ હતા એમને રાજા હતા, મહારાજા હતા કે મુઘલો હતા, એ અલગથી પોતે સજા આપતા। અહીંયા માની લો કે રાજકોટની અંદર ચોરી થઈ હોય તો અને હૈદરાબાદની અંદર ચોરી થઈ હોય તો બંનેની સજા અલગ અલગ રહેતી। તો લોર્ડ મેકોલોને વિચાર આવ્યો કે આપણે આખા ભારત દેશની અંદર કાયદો અને વ્યવસ્થા બહુ સારી રીતે ચાલે એટલે બ્રિટિશના પાયા વધારે મજબૂત થાય એના માટે આઈપીસીની શરૂઆત કરવામાં આવી। તો લોર્ડ મેકોલોએ 1837ના રોજ એમણે મુસદ્દો તૈયાર કર્યો, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર, તો પીએસઆઈમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો કે આઈપીસી જે છે એ ક્યાં પસાર કરવામાં આવ્યો, તો જવાબ આવશે બ્રિટિશ પાર્લામેન્ટ, મતલબ કે જે બ્રિટિશની જે સાંસદ છે તેમાં આ કાયદો એટલે પસાર કરવામાં આવ્યો પાર્લામેન્ટની અંદર તારીખ 6 ઓક્ટોબર 1860। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ તારીખ છે પોલીસ કોન્સ્ટેબલની અંદર, અગાઉના પ્રશ્ન પેપર તમે જોશો તો ખ્યાલ આવશે કે 6 ઓક્ટોબર 1860 ક્યારે પસાર કરવામાં આવ્યો હતો, આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે। અને એ જે પસાર કરવામાં આવ્યો હોય તો ડાયરેક્ટ ત્યારથી અમલમાં તો નહીં આવે, તો અમલની તારીખ છે 1 જાન્યુઆરી 1862। તો સિમ્પલ આપણે એટલું યાદ રાખવાનું છે કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર તારીખ 6 ઓક્ટોબર 1860ના રોજ પસાર કરવામાં આવ્યો, તો પહેલી તારીખ આપને ખબર પડી ગઈ ભાઈ 6 ઓક્ટોબર 1860, અને 1 જાન્યુઆરી 1862ના રોજ તેમને અમલમાં લાવવામાં આવ્યો। તો આની અંદર પરીક્ષાની અંદર ક્યારેક તમને ટ્વિસ્ટ કરે તો 6 પછી જાન્યુઆરી અને 1860 કે અથવા તો બીજી રીતે એને ટ્વિસ્ટ કરવું હોય તો તમને પૂછે કે બ્રિટિશ પાર્લામેન્ટની અંદર આઈપીસી ક્યારે પસાર કરવામાં આવ્યો, તો તમને તારીખ તો સરખી જાયતી હોય પરંતુ વર્ષ જે છે એ 1862 કરી નાખે, વાઇસે વર્ષા એવી જ રીતે આજે 1862 છે એના બદલે 1860 કરી નાખે। અને હવે તો જોડકાની સિસ્ટમ શરૂ થઈ છે, તો જોડકા માટે પણ આ બંને તારીખ એક બહુ જ યાદ રાખવી ઇમ્પોર્ટન્ટ છે, જો ઇતિહાસના રિલેટેડ કોઈ જોડકું આવે ને તો આ પ્રશ્ન પૂછી શકે છે। આઈપીસીની અંદર કુલ 23 પ્રકરણ અને 3 પેટા પ્રકરણો રહેલા છે। તો આપણે અહીંયા સુધી કે જે આપણે એનું ઇન્ટ્રોડક્શન કહી શકાય એ અહીંયા સુધી આપણે ભણશું, અને અહીંથી આપણે
નેક્સ્ટ કે જે આઈપીસીના જે પ્રકરણ છે એમની શરૂઆત કરશું. તો પ્રકરણ 1 થી 23 ની શરૂઆત કરવામાં આવશે.